भाई बहनों, धोरण पांच विषय सामान्य ज्ञान, पाठ 15 रमतोना प्रतीको। अही केटलीक रमतोना प्रतीकोना चित्रों आपेला छे। दरेक चित्र ओळखी रमतनुं नाम बॉक्समांथी पसंद करी खाली जग्यामां लखो। बाळको, अही केटलाक चित्रोना शुं आपेला छे? बाळको, प्रतीको। बराबर, तो आ प्रतीको ऊपरथी आपणे साची गेम कई छे ते ओळखवानुं, अने ते शेमांथी? तो आ बॉक्समां रमतोना नाम आप्या छे तेमांथी शोधवाना छे। तो एकदम सहेलू छे। तो सौथी पहेला स्टीक छे, हॉकी टाइपनी बॉल छे, तो कयुं आवे? हॉकी। तो अहीं आपणे लखीशुं के हॉकी। ત્યારબાદ કઈ છે બાળકો? તો જોઈએ, બે નંબરની ચિત્ર પ્રમાણેનું છે, આ છે તેનું પ્રતીક। તો તે કઈ છે બાળકો? તમને કઈ લાગે છે? હા, જાળી જાળીવાળું રેકેટ છે અને ફૂલ નથી પણ બોલ છે, એટલે તો શું આવે? ટેનિસ। ચલો આગળ જોઈએ। તો ત્રણ નંબરની જો બે ચિત્રો આપેલા છે, એકબીજાના હાથેથી લડી રહ્યા છે, તો કઈ આવશે બાળકો? કુસ્તી। ત્યારબાદ જો આ પ્રમાણેનું કંઈક લાકડી છે, બે બાજુ વજનિયા છે, ભારવાળા ગોળ ગોળ જે પૈડા ટાઈપ આવે છે તે, અને આ છે એક વ્યક્તિ તે ઉપાડી રહ્યો છે, તો તે કયું આવે બાળકો? વેઇટ લિફ્ટિંગ, એટલે કે વજન લિફ્ટ કરવું એટલે કે ઉપાડવું। તો અહીં આપણે લખીશું કે વેઇટ લિફ્ટિંગ। આગળ જોઈએ બાળકો। તો જુઓ, પાંચ નંબરનું ચિત્રમાં શું આપેલું છે? તો આ પ્રમાણે એક પ્રમાણે લાકડી જેવું હોય છે, તેના ઉપરથી કૂદવાનું છે, તો તે કઈ આવે રમત? જિમ્નેસ્ટિક, જે અહીં લખેલી છે। જિમ્નેસ્ટિક્સ। હવે આગળ જોઈએ તો છઠ્ઠા નંબરની, તો જુઓ હાથનો ઉપયોગ કરીને દડો મારી રહ્યા છે, તો હેન્ડબોલ। ત્યારબાદ આ તો જોઈને જ ખબર પડી જાય, કઈ છે સાતમા નંબરની બાળકો? બાસ્કેટબોલ। અહીંયા વોલીબોલ છે બાળકો, વોલીબોલ। જ્યારે સાતમા નંબરમાં બાળકો છે, કઈ છે બાળકો? બાસ્કેટ બોલ। અહીં બાળકો વોલીબોલ છે, હેન્ડબોલ નથી। જ્યારે અહીં બે હાથનો ઉપયોગ કરીને રમાતી રમત એટલે કે વોલીબોલ આવે છે, જ્યારે અહીં હેન્ડબોલ આવે છે। જે ધ્યાન રાખવું। ત્યારબાદની રમત તમને કઈ લાગે છે બાળકો? જુઓ, બે હાથ છે અને તેમાં પણ પેલા બોક્સિંગ કરવાના જે પેલા પહેરવાના આવે છે ગ્લોવ્સ, એ પણ પહેરેલા છે, તો તમને દેખાતા જ હશે, તો કઈ બોલ આવે, કઈ રમત આવે? બોક્સિંગ। હવે આગળ જોઈએ દસમા નંબરની, તો કઈ દેખાય છે? હા, ફૂલ રેકેટ, જે આપણે રમીએ છીએ, જેને કહેવાય બેડમિન્ટન। આગળ જોઈએ અગિયારમા નંબરની રમત, તો કઈ દેખાય છે? જુઓ, પગેથી મારી રહ્યો છે દડાને, એટલે કે ફૂટબોલ। ત્યારબાદ તમને દેખાતું જ હશે કે ગન છે, તો શૂટિંગ। તો આ હતા રમતોના પ્રતીકો, અને તેના ઉપરથી આપણે રમતોને ઓળખીએ, તો તમારે પણ આ રીતે રમતોના નામ તમારી ચોપડીમાં લખવાના છે, જે તમારે લખી દેવાના છે।